हेलो फ्रेंड्स, वेलकम टू निर्जा एज्युकेशन। हवे आपणे आगळ चेप्टर चार भाग अने पूर्ण विषे शीखीशुं। तो आगळ तमे शीखी गया छो के अपूर्णांक एटले अपूर्ण भाग, एटले के अपूर्णांक बराबर आपणे तेनी संधि छूटी पाड़िए एटले के आ शब्दने छूटो पाड़िए तो अपूर्ण अंक, एटले के एवो अंक के जे पूरो थयेल नथी। बराबर, तो तेवा अंकने आपणे शुं कहीशुं? अपूर्णांक। अने तेना भाग अने पूर्ण भाग अने अर्धो भाग तेना विशे आपणे शीखीशुं। तो मित्रों, आपणने अहीं एक आकृति आपी छे। आ आकृतिमां ऊपरनो भाग आपणे विचारीए कि आटलो भाग एटले कि 50% भाग लाल छे अने 50% बीजो जे भाग बाकी छे ते केवो छे? पीळो। तो हवे आ आकृतिमां दर्शावेल रंग प्रमाणे आपणे तेनो जो भाग दर्शावीए तो आखा भागमांथी अर्धो भाग लाल रंग दर्शावे छे। तो आपणे अहीं अर्धो भाग दर्शाववा माटे एक द्वितीयांशनो उपयोग करीशुं, एटले के बे भागमांथी एक भाग। आ बे भागमांथी एक भाग लाल रंग दर्शावे छे तेथी तेने एक द्वितीयांश तरीके दर्शावी शकाय छे। અને ત્યારબાદ મિત્રો, પીળો રંગ પણ તેટલો જ ભાગ દર્શાવે છે તો તેને પણ આપણે એક દ્વિતીયાંશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ છીએ। હવે મિત્રો, આપણે આગળ જોઈશું કે એક ચોરસમાં ચાર ભાગ કરેલ છે। આ ચાર ભાગમાં આ ભાગ લીલો, લાલ, લીલો અને લાલ, એટલે કે બે ભાગ લીલા રંગના અને બે ભાગ છે લાલ રંગના। તો આપણે જોઈ શકીએ છીએ કે બે ભાગ લાલ રંગના અને બે ભાગ લીલા રંગના, એટલે કે સરખા સંખ્યા છે। લીલા રંગની પણ સરખા સંખ્યા છે અને લાલ રંગની પણ સરખી સંખ્યા છે। તેથી આખા ચોરસનો અડધો ભાગ એટલે કે ચારમાંથી બે ચોરસ લાલ રંગના અને બે ચોરસ લીલા રંગના છે, તેથી તેને ભાગ સ્વરૂપે જો લાલ રંગને આપણે દર્શાવીએ તો તેને પણ એક દ્વિતીયાંશ દર્શાવી શકાય અને લીલા રંગને ભાગ સ્વરૂપે દર્શાવીએ તો તેને પણ એક દ્વિતીયાંશ સ્વરૂપે દર્શાવી શકાય છે। હવે આપણે આગળ જોઈશું, આપણા રાષ્ટ્રધ્વજમાં દરેક રંગનો પટ્ટો કુલ ભાગના ખાલી જગ્યા ભાગ જેટલો છે, એટલે કે રાષ્ટ્રધ્વજમાં લંબચોરસમાં કુલ 3 પટ્ટા આવેલા છે, તેમાં દરેક રંગનો પટ્ટો એટલે કે દરેક પટ્ટો કુલ ભાગના ખાલી જગ્યા ભાગ જેટલો છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 3 ભાગમાંથી એક ભાગ એક રંગ, બીજો સફેદ રંગ અને ત્રીજો પટ્ટો લીલો રંગ દર્શાવે છે, એટલે કે ત્રીજો ભાગ સ્વરૂપે નીચેનો પટ્ટો દર્શાવે છે, એટલે કે દરેક પટ્ટો કયો ભાગ દર્શાવે છે? ત્રીજો ભાગ દર્શાવે છે। તેથી અહીં આવશે આપણા રાષ્ટ્રધ્વજમાં દરેક રંગનો પટ્ટો કુલ ભાગના આખા ભાગમાંનો આ એક ભાગ દર્શાવે છે, એટલે કે ત્રીજા નંબરનો ભાગ દર્શાવે છે, એટલે કે ત્રીજો ભાગ દર્શાવે છે। હવે મિત્રો, આપણે આગળ જોઈશું કે આકૃતિ અને રેખાંકિત ભાગ, એટલે કે તમને અહીં આકૃતિ આપી છે અને તેમાં દર્શાવેલ રેખાંકિત ભાગ ઉપરથી આપણે અપૂર્ણાંક મેળવવાના છે। તો મિત્રો, આપણે અહીં એક વર્તુળમાં તેના ચાર સરખા ભાગ કરેલ છે। કેટલા ભાગ કરેલ છે? ચાર સરખા ભાગ કરેલ છે। ત્યારબાદ આપણે અહીં તેનો એક ભાગ આચ્છાદિત થયેલો જોઈ શકીએ છીએ, એટલે કે ચાર ભાગમાંથી માત્ર એક જ ભાગ આચ્છાદિત કરેલ છે। તેથી આ આકૃતિને આપણે એક
चतुर्थांश तरीके दर्शाई शकीए छे। आ आकृति ने अपूर्णांक स्वरूपे अपने एक चतुर्थांश स्वरूपे दर्शाई शकीए छे। एटले के जे भाग आच्छादित थयेल होय ते संख्या ऊपर अने त्यार बाद नीचे आकृति में थयेल कुल भागनी संख्या, तो अही एक चतुर्थांश स्वरूपे दर्शाई शकीए छे। मित्रों त्यार बाद बाजू में आकृति में एक अने बे भाग आच्छादित थयेला जोवा मळे छे, तो तेने आपणे बे चतुर्थांश स्वरूपे दर्शाई शकीए छे। हवे मित्रों आने आपणे आगळ जोईए तो बे चतुर्थांश बराबर एक द्वितीयांश स्वरूपे पण लखी शकाय छे। हवे त्यार बाद त्रीजा नंबरना वर्તુળમાં આપણે જોઈએ તો ચાર ભાગમાંથી એક બે અને ત્રણ ભાગ આચ્છાદિત થયેલ છે, તો ત્રણ ચતુર્થાંશ સ્વરૂપે લખી શકીએ છીએ। એટલે કે ત્રણ ભાગમાં આચ્છાદિત થયેલ છે એટલે કે ત્રણ અને કુલ ભાગની સંખ્યા છે ચાર, એટલે કે ત્રણ ચતુર્થાંશ સ્વરૂપે દર્શાવી શકીએ છે। હવે ત્યારબાદ સમગ્ર વર્તુળમાં આચ્છાદિત થયેલ છે એટલે કે આખા વર્તુળમાં તે આચ્છાદિત એટલે કે રેખાંકિત ભાગ દર્શાવેલ છે, તો ચાર ચતુર્થાંશ બરાબર એક જોઈ શકીએ છીએ આપણે, એટલે કે આખા ભાગમાં રેખાંકિત ભાગ દર્શાવેલ છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈશું, તમને અપૂર્ણાંક આપેલ હશે અને તેના ઉપરથી તમારે રેખાંકિત ભાગ પણ દર્શાવવાનો હોય, તો અહીં તમને આપેલ છે એક તૃતીયાંશ, એટલે કે એવી આકૃતિ કે જેના ત્રણ ભાગમાંથી માત્ર એક જ ભાગ રેખાંકિત થયેલ છે, તો આપણે ત્રણ સરખા ભાગ દોરવાના, કોઈ પણ આકૃતિ દોરી અને તેના ત્રણ સરખા ભાગ દોરવાના અને તેમાંથી કોઈ પણ એક ભાગ રેખાંકિત ભાગ દર્શાવતા આપણે તેને એક તૃતીયાંશ સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ। હવે મિત્રો બીજું છે એક ચતુર્થાંશ, એટલે કે એવી આકૃતિ દોરવાની જેમાં ચારમાંથી માત્ર એક જ ભાગ રેખાંકિત ભાગ હોઈ શકે છે। તો મિત્રો આપણે એક ચોરસના આ રીતે ચાર સરખા ભાગ કરી શકીએ છીએ અને તેનો કોઈ પણ એક ભાગ રેખાંકિત સ્વરૂપે દર્શાવતા તેને એક ચતુર્થાંશ સ્વરૂપે પણ દર્શાવી શકાય છે। તો મિત્રો આપણે આગળ એક દાખલો જોઈશું કે ચોકલેટના 18 સરખા ભાગ ત્રણ બાળકોને વચ્ચે વહેંચતા કેટલા ટુકડા મળે છે, એટલે કે કુલ કેટલા ભાગ છે 18 ભાગ છે અને તેના ત્રણ બાળકોને વહેંચવાના છે, એટલે કે 18 તૃતીયાંશ, એટલે કે 18 ભાગ્યા 3 આપણે કરીશું તો 3 6 18 એટલે કે 6 ટુકડા મળે, ત્રણ બાળકોને 6 ટુકડા મળે છે, 18 ટુકડા જો ત્રણ બાળકોની વચ્ચે વહેંચવામાં આવે તો। હવે ત્યારબાદ આપણે આગળ જોઈશું કઈ આકૃતિમાં છાયાંકિત ભાગ એક દ્વિતીયાંશ ભાગ કરતાં વધુ ભાગ રોકે છે, એટલે કે એવી કઈ આકૃતિ છે કે જે એક દ્વિતીયાંશ કરતાં વધુ ભાગ રોકે છે। તો પહેલા નંબરની આકૃતિ આપણે જોઈએ તો તેના ચાર સરખા ભાગ કરેલ છે, ચારમાંથી બે ભાગ છાયાંકિત છે, એટલે કે તેને એક દ્વિતીયાંશ પણ ગણી શકાય છે। ત્યારબાદ બીજી આકૃતિમાં પણ ચારમાંથી બે ભાગ છે એટલે કે તેને પણ એક દ્વિતીયાંશ સ્વરૂપે ગણી શકાય છે। ત્યારબાદ ત્રીજી આકૃતિમાં માત્ર એક જ ભાગ છાયાંકિત છે તેથી તેને એક ચતુર્થાંશ સ્વરૂપે દર્શાવી શકાય, અને ચોથી આકૃતિ છે તેમાં એક બે અને ત્રણ એટલે કે ત્રણ ભાગ છાયાંકિત છે તેથી તેને ત્રણ ચતુર્થાંશ દર્શાવી શકાય છે।
तो कई आकृति में छायांकित भाग एक द्वितीयांश भाग करता वधु छे, तो आपणे जोई शकीए छे कि चार नंबर की आकृति, चार नंबर की आकृति आपने एक द्वितीयांश करता वधु भाग रोकेलू जोवा मळे छे। तो मित्रों आजनो मारो आ वीडियो पूरो थयो, जो तमने मारो आ वीडियो गम्यो होय तो लाइक करो, शेर करो ने निर्जय एज्युकेशन ने सब्सक्राइब करो। के थैंक यू।